ગામની શોભામાં વધારતા આકર્ષક પ્રવેશ દ્વાર ચોખી ચણાક શેરીઓ ઘેર ઘેરથી એકત્રિત કરાતો કચરો શેરીએ શેરીએ સીસીટીવી અને સ્પીકર ગામ આખા માટે ધમધમતું રસોડું એક સાથે ભોજન ગ્રહણ કરતા વૃદ્ધો શહેરને પણ ટક્કર મારે તેવું સંપન્ન ગામ છે બરવાળાનું નવા નાવડા બોટાદ તાલુકાનું આદર્શ નવા નાવડા ગામ શહેરોમાં પણ સુવિધા ન હોય તેવી સુવિધા માટે જાણીતું છે ત્રણ હજારથી વસ્તી ધરાવતા ગામમાં પ્રવેશ કરો એટલે તમારું સ્વાગત આકર્ષક પ્રવેશ દ્વારથી થાય આ ગામની સુરક્ષાને ધ્યાનમાં લઈ ગામમાં મુખ્ય શેરી સહિત તમામ જગ્યા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે ગામના પાકા છે કોઈ જાહેરાત કરવા માટે શેરીએ શેરીએ સ્પીકર લગાવવામાં આવ્યા છે સવાર સાંજ મંદિરમાં થતી આરતી તેમજ ભજન અહીં વગાડી લોકોને ધાર્મિક બનાવવામાં આવી રહ્યા છે શહેરને પણ શરમા આવે તેવી સ્વચ્છતા છે પંચાયત દ્વારા ઘરે ઘરેથી ટ્રેક્ટર મારફતે કચરો એકત્રિત કરવામાં આવે છે ગામના રસ્તાના બંને તરફ છોડ વાવવામાં આવ્યા છે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે હોલ છે ગામના યુવાનો ધંધા અર્થે સુરત મુંબઈ ભાવનગર અન્ય શહેરમાં સ્થાયી છે એટલે ગામમાં રહેતા વૃદ્ધો જમવાની કોઈ અગવડતા ન પડે તે માટે એક ભોજનાલય બનાવવામાં આવ્યું છે જેમાં એક રસોડા અને ગામ આખાની રસોઈ બનાવે છે સવાર સાંજ એક હજાર પાંચસો લોકો એક ટેબલ પર બેસીને જમે છે બંને સમય જમવાના પંદરસો રૂપિયા લેવા આવે છે જે લોકો અહીં આવી શકતા નથી તેમના માટે ટિફિનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે એટલું જ નહીં ગામના દાતાઓ દ્વારા મહિલાઓને ધાર્મિક યાત્રાઓ કરાવવામાં આવે છે ભરવાળા તાલુકામાં આવેલું નવા નાવડા ગામ અન્ય ગામો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે નવા નાવડાની અંદર સુવિધાની અંદર તેમ ગણો તો તમામ પ્રકારની સુવિધાઓ છે કે જેવા કે રસ્તા પાણી ગટર લાઈન પછી સ્ટ્રીટ લાઇટ પછી કે સિટી ઘોડે ઘરે ઘેરે કચરો લેવાનો અને તમામ સુવિધા ગામની અંદર આરોગ્યથી માટેની બધી સુવિધાઓ ગામની અંદર છે એમાં સાંસ્કૃતિક હોલ જે બનાવેલો છે એમાં કોઈ પણ નાના મોટા પ્રોગ્રામ હોય તો થાય છે બીજા નવરમાં સાંસ્કૃતિક પ્રોગ્રામની અંદર અમારે સાંસ્કૃતિક હોલની અંદર દિવાળી ઉપર બેસતા વર્ષથી બધા ભેગા થઈ હોળી મળીને બધા ના મળીએ છીએ અને બીજા કોઈ ગામના પ્રશ્નો હોય તો રજૂ અને એ પ્રશ્નોનો નિકાલ થાય અને બધા હળીમળી ચા પાણી નાસ્તો કરી અને બધા જુદા પડી ગઈ ભોજનની વ્યવસ્થા છે તો ટિફિનની અંદર જે માણસો ન ચાલી શકતા એમને ઘેરેટ ટિફિન પહોંચે છે અને જે જમવા જઈ શકે છે એને અહીંયા જમે છે બીજા નંબરમાં ભોજનની વાત કરીએ તો પોતે આપણે આપણા ઘરે જે ન જમી એકવી ના જમાડે છે બીજા નંબરમાં સાંજે દૂધ ને દૂધ સાથે બધું જમવાનું ટોટલ વસ્તુ જમવાની ઘરે જે ન મળે એવી સુવિધાના રસોડે જમવાની મળે છે હાલ ગામની વસ્તી ત્રણ હજારની છે પણ લગભગ અંદાજે પંદરસો માણસો સુરત ભાવનગર બોમ્બે રહે છે અને પંદરસો જેવી વસ્તી હાલમાં ગામના નાવડાની અંદર છે પાણીની જોગવાઈ છે પાણીની જગ્યાએ તે જે સમ બનેલો છે ગુજરાતમાં પાણીનું ડિસ્ટ્રિબ્યુશન થાય છે એ જગ્યા પણ ગામે આપેલી છે અને આ બધા સીસીટીવીની હિસાબે ક્રાઈમ થતો નથી મતલબ અસામાજિક તત્વોને બીક લાગે છે એટલે એનો ફાયદો મોટો છે બીજા નંબરમાં સાઉન્ડ સિસ્ટમની હિસાબે કોઈ પણ જાહેરાત કરવાની હોય તો એ ઢોલ ટીપાવવાની જગ્યાએ શેરીએ નાકે નાકે સ્પીકર ગોઠવેલા હોવાથી એ જાહેરાત સરળતાથી થઈ જાય છે તદ્દન અને અમારા દાતા છે વધુ એ અહીંયા શ્વાસ કેન્દ્ર બે મહિના અઢી મહિના ઉનાળામાં ચલાવે છે પછી આ બહારથી જે આવેતું ઢોર હોય રસ્તે નીકળતા એ લોકોને નિરણની વ્યવસ્થા કરે છે એમ બબોલ જીવો માટે પણ એવી વ્યવસ્થા થાય છે એ વધુ દાદાની મહેનતથી સીસીટીવી કેમેરાનું બધું આયોજન ચાલે જ છે ભોજનાલયનું પણ વધુ વહીવટનું ચાલે ગામમાં બધી ટોટલી સુવિધા છે તે અને બધાને રહેવાની મજા જ આવે અને કોઈ પણ કાંઈક કાર્ય એવું હોય તો એટલે પતી સત્તર વર્ષ પહેલાં અમારે રસોડું ચાલુ કર્યું હતું કારણ કે અહીંથી બધા વડીલો છે એ જ અહીં નાવડામાં રહેશે બાકી છોકરાઓ એના બોમ્બે સુરત અમેરિકા રહેશે એટલે એમને જમવામાં આગળ પડતી હતી એટલે આ રસોડું ચાલુ કરવામાં આવ્યું